હવે રાદીપ સરે તો તમને સ્ટ્રેસ અને સ્ટ્રેન્ડની ડેફિનેશન સુધી કરાવેલી છે, એટલે એક કે બે લેક્ચર લીધેલા છે, બધી ડેફિનેશન કરાવી દીધી છે. હવે આગળ આપણે બધા ક્વેશ્ચન્સ લેવાના છે, તો આપણે જે આગળ બધા ક્વેશ્ચન લેતા જશું એ હું તમને ક્વેશ્ચન કરાવીશ અને એના આન્સર કરાવીશ, એટલે તમને એનો વિડીયો પણ મૂકવામાં આવશે ક્લાસરૂમની અંદર અને એની પીડીએફ પણ મૂકવામાં આવશે, એટલે તમે વિડીયો અને પીડીએફ છે એ બંને જોતા રહેવાનું અને કરતા. હવે આપણે જે ક્વેશ્ચન લેવાનો છે એ છે રાઇટ્સ હુક્સ લો. ફ્રોમ હુક્સ લો વી સ્ટેટ ધેટ યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ એન્ડ મોડ્યુલસ ઓફ રિજિડિટી. એટલે યંગ મોડ્યુલસ વાય, બલ્ક મોડ્યુલસ કે, મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇઝ ઇટા. હવે આ જે ત્રણે ત્રણ મોડ્યુલસ છે બરાબર, એ ત્રણે ત્રણ મોડ્યુલસ આપણે લેવાના છે, એ ત્રણેય સ્ટ્રેન ઉપર ડિપેન્ડન્ટ છે, તો એના માટે અને આ ક્વેશ્ચન છે એનો આપણે આન્સર લેશું. હવે જો આપણે આન્સરમાં લઈએ કે હુક લો પહેલાં તો લેવાનો છે કે રાઇટ્સ હુક લો, તો હુક લો હુક્સ લો શું છે, તો કે હુક્સ લો ઇઝ ઓલ ધ રિજિડ બોડી, ફોર ઓલ ધ રિજિડ બોડી, ઓલ ધ રિજિડ બોડી સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન, સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન. ઇટ મીન્સ સ્ટ્રેસ ઇક્વલ કોન્સ્ટન્ટ ઇન ટુ સ્ટ્રેન. આપણે પ્રપોર્શનલની સાઇન કાઢવી હોય તો આપણે કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કરવા પડે, તો સ્ટ્રેસ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇન ટુ સ્ટ્રેન. એટલે હવે આપણે એમ લઈએ કે સ્ટ્રેસ ડિવાઇડેડ બાય સ્ટ્રેન, તો સ્ટ્રેસ ડિવાઇડેડ બાય સ્ટ્રેન ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અને ધીસ કોન્સ્ટન્ટ ઇઝ કોલ્ડ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, ધીસ કોન્સ્ટન્ટ ઇઝ કોલ્ડ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો સ્થિતિસ્થાપક અંક, ગુજરાતીમાં કહીએ તો સ્થિતિસ્થાપક અંક છે, અને ઇંગ્લિશમાં કહીએ અને આની હવે આપણે ડેફિનેશન દેવી હોય જે આપણે સ્ટ્રેસ ડિવાઇડેડ બાય સ્ટ્રેન ઇક્વલ ટુ લખેલું છે, તો ધ રેશિયો ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ઇઝ કોલ્ડ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. હવે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એની દરેક માટે વેલ્યુ છે એ શેની ઉપર ડિપેન્ડ કરે, તો કે આ મોડ્યુલસની વેલ્યુ છે એ એના મટીરિયલ ઉપર, મટીરિયલ એટલે કે એના મેટર ઉપર. હવે તમને લાકડું આપેલું છે, લોખંડ એટલે આયર્ન આપેલું હોય, કે કોઈ કોપર આપેલું હોય, એટલે કયું મટીરિયલ આપેલું છે એની ઉપર એનો આન્સર આવે. હવે ધારો કે તમને લોખંડની કોઈ પટ્ટી આપી છે અને એનો યંગ મોડ્યુલસ, અરે એનો મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે, તો એનો મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરીએ તો એ 18 અને 21 વચ્ચે આવશે, પણ ઇન્ટુ 10^11 પાવરમાં. મોડ્યુલસની વેલ્યુ હંમેશા 10^11 પાવરમાં આવશે, એટલે આપણે જ્યારે કરીએ ત્યારે એ ધ્યાનમાં રાખશું. એવી જ રીતે કોપર હોય તો એનો 3 to 6 મિડલમાં એનો આન્સર આવે, ઇન્ટુ 10^11. 10^11 પાવરમાં મોડ્યુલસની વેલ્યુ મળશે એ ફાઇનલ છે, એટલે એ ધ્યાનમાં રાખવાનું. હવે યુનિટ ઓફ મોડ્યુલસ, હવે અહીંયા આપણે જે છે કે સ્ટ્રેસ ડિવાઇડેડ બાય સ્ટ્રેન, સ્ટ્રેન છે એ યુનિટલેસ છે, સ્ટ્રેસ એનું થશે એફ બાય એ, સ્ટ્રેસ મીન્સ એફ બાય એ, એફ મીન્સ આપણે એફ એટલે પ્રેસ ફોર્સ, તો ફોર્સ માટેનું આપણે શું થશે એનો યુનિટ, તો કે ન્યૂટન. ફોર્સ માટેનો યુનિટ થશે ન્યૂટન, અને એ મીન્સ એરિયા, તો એરિયા શેમાં મેજર કરીએ આપણે મીટરમાં, એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે એમકેએસની અંદર તમારો સ્ટ્રેસનો યુનિટ જે હશે એ અહીંયા આવશે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર. સ્ટ્રેન ઇઝ યુનિટલેસ, સો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એનો યુનિટ થશે, અને કોઈ પણ મોડ્યુલસ લઈ એના માટેનો આ યુનિટ છે એ કોમન રહેશે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. એવી જ રીતે આપણે સીજીએસની અંદર લઈ તો ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર, ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ મોડ્યુલસ છે એ 3 types, તો કે કોરસ્પોન્ડિંગ ટુ 3 types ઓફ સ્ટ્રેન. આપણે 3 types ઓફ સ્ટ્રેન તમે ભણી ગયા છો, એટલે 3 types ઓફ સ્ટ્રેન ડિપેન્ડ્સ છે એ એના ઉપર આપણને 3 modulus મળે છે. કે ટેન્સાઇલ સ્ટ્રેન છે એ લેન્થ માટેની છે, લેન્થ માટેનો જે સ્ટ્રેન મળે છે એને કાં લોંગિટ્યુશનલ સ્ટ્રેન ઓર એ ટેન્સાઇલ સ્ટ્રેનથી ઓળખવામાં આવે છે. તો એના કોરસ્પોન્ડિંગ જે મોડ્યુલસ મળે એ યંગ મોડ્યુલસ, યંગ નામના સાયન્ટિસ્ટે ફાઇન્ડ આઉટ કરેલો છે, એટલે એને યંગ મોડ્યુલસ વાય કહેવાય છે. પછી બલ્ક નામના સાયન્ટિસ્ટે જે ફાઇન્ડ કર્યો છે વોલ્યુમ માટેનો, એ વોલ્યુમ સ્ટ્રેન પર આધારિત છે, તો એને આપણે બલ્ક મોડ્યુલસ કે કહેશું. અને શેર સ્ટ્રેન, શેર સ્ટ્રેન એટલે મોડ્યુલસ ઓફ રિજિડિટી, શેર સ્ટ્રેન. હવે આમાં આમ ગુજરાતીમાં કહીને તો ટેન્સાઇલ સ્ટ્રેન એટલે લંબાઈની વિકૃતિ,
વોલ્યુમ સ્ટ્રેન એટલે કદની વિકૃતિ, શેર સ્ટ્રેન એટલે આકારની વિકૃતિ. આ ત્રણેય વિકૃતિ એટલે સ્ટ્રેન ઉપર ડિપેન્ડન્ટ જે મોડ્યુલસ છે, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી. હવે આ જે ક્વેશ્ચન છે એમાં અત્યારે તો તમને ત્રણે ત્રણ ભેગાનો ક્વેશ્ચન આપણે લખાવેલો છે, આમાંથી તમને કોઈ એક મોડ્યુલસ પણ પૂછાઈ શકે, તો આપણે છૂટો પણ મોડ્યુલસની શોર્ટનટમાં લખી શકીએ અને સાથે પૂછાય તો એ રીતે પણ કરી શકીએ. હવે આપણે એક એક મોડ્યુલસથી લેતા જશું. હવે આપણે યંગ મોડ્યુલસ વાય લેશું. હવે આપણે ફર્સ્ટ મોડ્યુલસ લેવાનો છે યંગ મોડ્યુલસ વાય. તો એના માટે આપણે ક્રોસ સેક્શન ઓફ ધી વાયર એ અહીંયા ફિગરની અંદર ડ્રો કરેલો છે. ક્રોસ સેક્શન ઓફ ધી વાયર એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો આડો છેદ, તારનો આડો છેદ. હવે અહીંયા જે વાયર લીધેલો છે કે તાર લીધેલો છે એની ઓરિજિનલ લેન્થ ઇઝ કેપિટલ એલ, ઓરિજિનલ લેન્થ ઇઝ કેપિટલ એલ, બરાબર. એરિયા ઓફ ધ ક્રોસ સેક્શન, એરિયા અહીંયા ક્રોસ સેક્શન કયો છે, એક્સ વાય, ક્રોસ સેક્શન ઇઝ એક્સ વાય. તો એરિયા ઓફ ક્રોસ સેક્શન ઇઝ કેપિટલ એ. અને અહીંયા નીચેની તરફ આપણે છે એ એમ અહીંયા વજન ડીંગાડેલું છે, તો એફ ઇક્વલ ટુ એટલે એમ ઇન્ટુ જી, એમ ઇન્ટુ જી એટલે માસ ઇન્ટુ એક્સેલરેશન ઓફ ગ્રેવિટી થાય. તો અહીંયા આપણને નીચેની તરફ આપણે ડિફોર્મિંગ ફોર્સ લગાડી છે. હવે જો ડિફોર્મિંગ ફોર્સ નીચેની તરફ લાગે તો એને વિરોધ કરતું રિસ્ટોરિંગ ફોર્સ છે એ ઉપરની તરફ લાગશે. તમે રિસ્ટોરિંગ ફોર્સની ડેફિનેશન ભણી ગયા હશો, એમાં તમને કીધું જ હશે કે રિસ્ટોરિંગ ફોર્સ એ ડિફોર્મિંગ ફોર્સથી બરાબર વિરુદ્ધ દિશામાં અને એની જેટલી જ વેલ્યુનું હોય છે. એટલે આ બે છે એ હંમેશા સરખા હોય છે. હવે નીચેની બાજુ આપણે જ્યારે આમાં વજન ટીંગાડી છીએ એટલે એની લેન્થ છે એ સ્મોલ એલ જેટલી ઇન્ક્રીઝ થાય છે. એની ઓરિજિનલ લેન્થ અહીંયા સુધી કેપિટલ એલ છે. હવે તમારે પ્રેક્ટિકલ્સ છે એ તમે જ્યારે જો લેબમાં આવશો ત્યારે જોવા મળશે પરીક્ષા વખતે, પણ અત્યારે તમને યંગ મોડ્યુલસનો જે પ્રેક્ટિકલ મૂકવામાં આવે આપણે ત્યાં લેબમાં આવશો તો તમે 250-300 સેન્ટીમીટર લંબાઈના તાર છે એ જોડવામાં આવે છે. નીચે એક વર્નિયર કેલિપર્સ જોડેલું હોય છે, એક બાજુનું વજન ફિક્સ હોય છે અને બીજી બાજુનું વજન આપણે બદલાવતા જઈએ અને એની ઉપરથી આપણે યંગ મોડ્યુલસ વાયની વેલ્યુ શોધતા હોય છીએ. એટલે આ થઈ પ્રેક્ટિકલમાં જે રીતે થાય છે એ, અને જુદા જુદા વજન ટીંગાડીએ એ પ્રમાણે આની લંબાઈમાં છે એ થોડો થોડો વધારો થતો આપણને જોવા મળે છે. હવે આપણે જે મોડ્યુલસનું ફોર્મ્યુલા ભણી ગયા, સ્ટ્રેસ ડિવાઇડેડ બાય સ્ટ્રેન, સ્ટ્રેસ ડિવાઇડેડ બાય સ્ટ્રેન, આ જનરલ ફોર્મ્યુલા થઈ. હવે યંગ મોડ્યુલસ એ જે આપણે કીધું કે ટેન્સાઇલ સ્ટ્રેન કોરસ્પોન્ડિંગ ટુ ટેન્સાઇલ સ્ટ્રેન છે, તો યંગ મોડ્યુલસના ફોર્મ્યુલામાં એટલો જ ફેરફાર થાય કે સ્ટ્રેસ ડિવાઇડેડ બાય ટેન્સાઇલ સ્ટ્રેન, સ્ટ્રેસ ડિવાઇડેડ બાય ટેન્સાઇલ સ્ટ્રેન. હવે જો અહીંયા રિસ્ટોરિંગ ફોર્સ છે એ એફ છે અને કોની ઉપર લાગે છે, ક્રોસ સેક્શન એરિયા એ ઉપર, તો આપણે સ્ટ્રેસ માટે એનું ફોર્મ્યુલા થશે એફ બાય એ. અને ટેન્સાઇલ સ્ટ્રેનમાં આપણે તમે જે ભણી ગયા છો ટેન્સાઇલ સ્ટ્રેન એટલે એ લેન્થ માટેની છે, તો એનું ફોર્મ્યુલા સિમ્પલ ભાષામાં કહીએ તો ચેન્જ ઇન લેન્થ ડિવાઇડેડ બાય ઓરિજિનલ લેન્થ. એટલે અહીંયા જો ચેન્જ ઇન લેન્થ સ્મોલ એલ છે અને ઓરિજિનલ લેન્થ છે એ કેપિટલ એલ છે, ઓરિજિનલ લેન્થ ઇઝ કેપિટલ એલ. તો હવે વાયની ફોર્મ્યુલા જે છે એમાં આપણે મૂકી દઈએ અહીંયા, સ્ટ્રેસ એટલે એફ બાય એ, ટેન્સાઇલ સ્ટ્રેન એટલે સ્મોલ એલ અપોન કેપિટલ એલ. હવે આ કેપિટલ એલ ઉપર જશે, એ નીચે આવશે, એટલે વાય ઇક્વલ ટુ એફ ઇન્ટુ કેપિટલ એલ અપોન એ ઇન્ટુ સ્મોલ એલ. હવે આ જે આપણને યંગ મોડ્યુલસ વાયની ફોર્મ્યુલા મળે છે એ ક્રોસ સેક્શન એરિયા ઇઝ રેક્ટેન્ગ્યુલર. આ જુઓ ફિગર રેક્ટેંગલ છે, તો જ્યારે ક્રોસ સેક્શન એરિયા છે એ રેક્ટેંગલ હોય ત્યારની ફોર્મ્યુલા છે. પણ એની બદલામાં આપણે એમ કહીએ કે ઇફ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધી વાયર ઇઝ રાઉન્ડ, તો એ રાઉન્ડ હોય એટલે ઓબ્વિયસલી એની આપણને રેડિયસ મળશે વાયરની, અને એ રેડિયસ હશે સ્મોલ આર. તો રેડિયસ આવે એટલે એરિયા ઓફ ક્રોસ સેક્શન જો રાઉન્ડ હોય એટલે સર્કલ હોય તો સર્કલનું આપણે એરિયા લેવો પડે, તો સર્કલનો એરિયા થશે એ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર, કારણ કે એની રેડિયસ આર છે. અને આપણે જ્યારે વજન ટીંગાડીએ છીએ ત્યારે અહીંયા ફોર્સ લાગે છે, એટલે ફોર્સ મેં તમને કીધું માસ ઇન્ટુ એક્સેલરેશન ઓફ ગ્રેવિટી જી, એટલે એફ ઇક્વલ ટુ એમ જી. તો હવે ઉપલી જે ફોર્મ્યુલા મળી આપણને એમાં આપણે એફ ઇક્વલ ટુ એમ જી મૂકી દેશું અને એની જગ્યાએ પાય આર સ્ક્વેર મૂકશું, એટલે વાય ઇક્વલ ટુ એમ જી એલ અપોન પાય આર સ્ક્વેર સ્મોલ એલ. પ્રેક્ટિકલની અંદર પણ તમને આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવામાં આવશે, સ્મોલ એલની જગ્યાએ ત્યાં સ્મોલ ઈ નોટેશન વાપરવામાં આવે છે. અને એમ અને ઈનો આપણે ગ્રાફ ડ્રો કરી અને એનો જે સ્લોપ આવે એની વેલ્યુ અહીંયા લઈ, લેન્થ તો તમને ખબર હોય તારની તમે રેડિયસ માપી લીધી હોય, તો
તો એ રીતે આપણે લઈ શકીએ. એક્ઝામ્પલ હવે આના પછી આપણે જ્યારે લેશું દરેકના, તો એક્ઝામ્પલની અંદર પણ તમને આ જ ફોર્મ્યુલાનો યુઝ થશે. હવે આપણે નેક્સ્ટ મોડ્યુલસ લેશું, બલ્ક મોડ્યુલસ કે. હવે બલ્ક મોડ્યુલસ કે માટે આ ડેફિનેશન ફિગર બતાવેલી છે. તો ફિગર જુઓ, અહીંયા એક નક્કર ગોળો, એટલે એક અહીંયા જેનું વોલ્યુમ વી હોય એવું એક બોડી લીધેલું છે, અને એને આ જે નક્કર ગોળો વી છે અને બધી બાજુએથી એક સરખું યુનિફોર્મલી ફોર્સ છે એ એપ્લાઇડ કરવામાં આવે છે. ફોર્સ એફ છે એ આપણે એપ્લાઇડ કરી છીએ. કોની ઉપર? તો કે સરફેસ એરિયા ઉપર, એટલે એનો એરિયા કેપિટલ એ છે. અને આખી સપાટી ઉપર આપણે એની આખી સપાટી ઉપર ફોર્સ એફ એપ્લાય કરી છીએ, તો એનું જે આ વોલ્યુમ વી છે એ ડિક્રીઝ થઈ અને ડેલ્ટા વી જેટલું થાય છે. વોલ્યુમ વી ઇઝ ડિક્રીઝિંગ બાય ડેલ્ટા વી. તો અહીંયા એટલે વીમાં વોલ્યુમમાં વી માઇનસ ડેલ્ટા વી, પણ એનો શેપ ચેન્જ થતો નથી, ઓનલી ડિક્રીઝ વોલ્યુમ, શેપ ઇઝ નોટ ચેન્જ, એટલે શેપ ચેન્જ નથી થતો. તો એના માટે હવે આપણે પાછું જેમ કીધું એમ કે મોડ્યુલસની કોઈ પણ માટેની ફોર્મ્યુલા કોમન છે, પણ કોરસ્પોન્ડિંગ ટુ લેન્થ હોય તો એ ટેન્સાઇલ સ્ટ્રેન હતું, આપણે યંગ મોડ્યુલસમાં જોયું. અહીંયા કોરસ્પોન્ડિંગ ટુ વોલ્યુમ છે, એટલે બલ્ક મોડ્યુલસ કે ઇક્વલ ટુ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય વોલ્યુમ સ્ટ્રેન. અહીંયા ચેન્જ એ થઈ જશે કે વોલ્યુમ સ્ટ્રેન આવી જશે. હવે આપણે હવે સ્ટ્રેસ શું લેવાનું છે? તો કે સ્ટ્રેસમાં તો એ જ રીતે આપણે ફોર્સ એપ્લાય કરી છીએ, કોને? તો કે એના સરફેસ એરિયા ઉપર, એટલે એફ અપોન એ. પણ આપણે આખી સપાટી ઉપર કરીએ છીએ તો એને શું કહેવાય? પ્રેશર ઓફ ધ બોડી પી. આપણે એને પ્રેશર ઓફ ધી બોડી પીથી બતાવશું. વોલ્યુમ સ્ટ્રેન, તો વોલ્યુમમાં શું ચેન્જ થાય છે? તો કે ડેલ્ટા વી જેટલું વોલ્યુમ છે એ ડિક્રીઝ થાય છે. એટલે વોલ્યુમ સ્ટ્રેનમાં આપણે એમ કહેશું કે ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઇડેડ બાય ઓરિજિનલ વોલ્યુમ, ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઇડેડ બાય ઓરિજિનલ વોલ્યુમ, એ વોલ્યુમ સ્ટ્રેન છે. હવે એ વેલ્યુ આપણે ઉપર બલ્ક મોડ્યુલસ કે ની ફોર્મ્યુલામાં મૂકી દઈ તો સ્ટ્રેસ એટલે એફ બાય એ અપોન ડેલ્ટા વી અપોન વી. હવે એફ બાય એ માટે તો આપણે પ્રેશર ઓફ ધી બોડી છે એટલે પી લખી નાખશું, એટલે પી અપોન ડેલ્ટા વી અપોન વી. તો વી ડેલ્ટા વી અપોન વી એટલે વી ઉપર જશે, એટલે કે ની ફોર્મ્યુલા આવશે પી વી અપોન ડેલ્ટા વી. હવે બલ્ક મોડ્યુલસમાં તમને કોઈ એક સબસ્ટન્સ એના માટેનું વોલ્યુમ આપેલું હોય, ચેન્જ ઇન વોલ્યુમ આપેલું હોય, પ્રેશર આપેલું હોય, તો તમે એને ઉપરથી એનું બલ્ક મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરી શકો. એવી રીતે તમને બલ્ક મોડ્યુલસ આપેલા હોય, પ્રેશર આપ્યું હોય અને ચેન્જ ઇન વોલ્યુમ આપેલું હોય તો વોલ્યુમ પણ ફાઇન્ડ આઉટ કરી શકી. એટલે જ્યારે આપણે એક્ઝામ્પલ કરશું ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. હવે આ જે કે છે આ કેનો રેસિપ્રોકલ, એટલે રેસિપ્રોકલ ઓફ ધી બલ્ક મોડ્યુલસ ઇઝ વન અપોન કે થાય, બરાબર? ગુજરાતીમાં કહીએ તો એનું વ્યસ્ત. તો જો અને એને શેનાથી વન અપોન કેને બતાવવામાં આવે? તો કે કોમ્પ્રેસિબિલિટી. કોમ્પ્રેસિબિલિટી એટલે સંકોચનીયતા, કોમ્પ્રેસિબિલિટી એટલે સંકોચનીયતા, એને વન અપોન કેથી. એટલે આપણું જે કેનું સૂત્ર આવે છે પીવી બાય ડેલ્ટા વી, એને કેની જગ્યાએ મૂકી દઈ કે વન અપોન પીવી બાય ડેલ્ટા વી, તો ડેલ્ટા વી ઉપર જશે એટલે ડેલ્ટા વી અપોન પીવી. એટલે આ કોમ્પ્રેસિબિલિટીનું સૂત્ર આવશે એનાથી ઓલાથી ઉલટું, ડેલ્ટા વી અપોન પીવી. હવે આપણે જે લેવાનો છે એ મોડ્યુલસ છે એ મોડ્યુલસ ઓફ રિજિડિટી. નાવ લાસ્ટ મોડ્યુલસ કે મોડ્યુલસ ઓફ રિજિડિટી, એટલે એક હજી મોડ્યુલસ છે પણ એની શોર્ટ નોટ તરીકે પૂછાય છે પોઝિશન રેશિયો, એટલે આપણે અલગ લેશું. એટલે અત્યારે જે ત્રણ છે એમાંનો આ લાસ્ટ કે મોડ્યુલસ ઓફ રિજિડિટી ઈટા. તો જુઓ અહીંયા જે ફિગર ડ્રો કરીને બતાવેલી છે, આ ફિગર છે એમાં એક એ બી સી ડી ઇઝ એ રેક્ટેન્ગ્યુલર પ્લેટ, એ બી સી ડી ઇઝ એ રેક્ટેન્ગ્યુલર પ્લેટ. ધ લેન્થ ઓફ ધી ઓલ ધ સાઈડ ઇઝ કેપિટલ એલ, લેન્થ ઓફ ધી ઓલ સાઈડ ઇઝ કેપિટલ એલ. આ બધી સાઈડની લેન્થ કેપિટલ એલ છે. હવે સી ડી સાઈડ ઇઝ ક્લેમ્પ્ડ, સી ડી ઇઝ ક્લેમ્પ્ડ. એન્ડ નાવ ડિફોર્મિંગ ફોર્સ, ડિમોર્મિંગ ફોર્સ ઓર ઇન અ ટેન્જેન્શિયલ ફોર્સ, ટેન્જેન્શિયલ ફોર્સ એપ્લાઇડ બાય એ બી, ટેન્જેન્શિયલ ફોર્સ એપ્લાઇડ બાય એ બી. એટલે અહીંયા આપણે એ બી સાઈડ પર ફોર્સ એફ એપ્લાય કરી છીએ, તો ફોર્સ એફ એપ્લાય કરીએ છીએ
એટલે શું થાય છે તો કે ત્યારે એ બી સી ડી છે એનો શેપ બદલાય, એ બી સી ડીનો શેપ બદલાઈ જાય છે, અને એ બી સી ડીનો શેપ બદલાય અને એ બી સી ડી ડેસ થઈ જાય છે. એટલે એનો શેપ બદલાઈને આપણે એ એ ડેસ અને બી બી ડેસ. એટલે જુઓ અહીંયા આવી જશે આ એ એ ડેસ, અહીંયા બી બી ડેસ. એટલે જુઓ એ બી સી ડી હતું એનો શેપ બદલાય એ ડેસ બી ડેસ સી ડી બની જશે. હવે શેપ ચેન્જ થાય છે એટલે શેપ ચેન્જ થાય છે ત્યારે એક સાઈડ એની લેન્થ ઇન્ક્રીઝ થાય છે, બીજી સાઈડ છે એની લેન્થ છે એ ડિક્રીઝ થાય છે, અને સાથે સાથે બેઉ બાજુ છે એ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે છે. કેટલું? તો કે 5 જેટલું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે છે. જો બરાબર, અને આમાં ચેન્જ તો શેમાં થાય છે? લેન્થમાં જ થાય છે, લેન્થમાં જ આપણને ચેન્જ જોવા મળે છે. હવે મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇટા, એનું એ ફોર્મ્યુલા શું થશે? સ્ટ્રેસ ડિવાઇડેડ બાય શેર સ્ટ્રેન્થ. શેર સ્ટ્રેન્થ એટલે અહીંયા શેપમાં ચેન્જ થતો હોય એટલે શેર સ્ટ્રેન્થ લેવાનું. તો સ્ટ્રેસ તો જો લેન્થ ઓફ ધી ઓલ ધી સાઈડ ઇઝ કેપિટલ એલ, મીન્સ એમાં એરિયા જ મળશે, અને આપણે ટેન્જેન્શિયલ ફોર્સ એફ એપ્લાય કરી છે એટલે સ્ટ્રેસ ઇક્વલ ટુ એફ બાય એ. અને શેર સ્ટ્રેન્થ તો લેન્થમાં જ ચેન્જ થાય છે, તો પણ આમાં ફેર એટલો પડશે કે શેર સ્ટ્રેન્થને આપણે 5થી દર્શાવીએ છીએ, કારણ કે જ્યારે જ્યારે લેન્થ ચેલ થાય છે એટલે ચેન્જ ઇન લેન્થ ડિવાઇડેડ બાય ઓરિજિનલ લેન્થ, એને આપણે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ 5 કહી છીએ. એટલે જો હવે ફોર્મ્યુલામાં મૂકીએ સ્ટ્રેસ એટલે એફ બાય એ અને ડિવાઇડેડ બાય એલ બાય એલ, એલ બાય એલ એટલે 5, તો એફ અપોન એ અપોન 5. હવે એ નીચે આવી જશે એટલે ઇટા ઇક્વલ ટુ એફ અપોન એ ઇન્ટુ 5. એટલે આ છે એ આપણને મોડ્યુલસ ઓફ રિજિડિટી મળશે. એટલે આ બધા આપણે અત્યારે ત્રણે ત્રણ મોડ્યુલસથી જોઈ ગયા, હવે એને અનુરૂપ જે એક્ઝામ્પલ છે એ આપણે હવે જોવાના છે.